वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरम्बुजं पूजितं सुरनरातमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધાય ભક્તોનેથી જય જઈ સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે ભક્તિ માતા બીમાર થયેલા છે ઘનશ્યામ મહારાજ માતાને કાર્તિક સુધી નવમીની રાત્રિએ આત્યંતિક કલ્યાણ માટેનું ઘણું બધું જ્ઞાન પીરસી રહ્યા છે એમાં પૂર પહેલું અને તરંગ અઠ્ઠાવનની અંદર બાલપ્રભુ ઘનશ્યામ પોતાની માતાને જ્ઞાન વિષય ઉપર જ વાત કરી રહ્યા છે જે ગઈકાલે ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજે એમ કીધું કે જ્ઞાન એનું નામ કે કોઈ પણ વસ્તુને એના સ્વરૂપમાં યથાર્થ જાણવી એનું નામ જ્ઞાન છે એ જ્ઞાનનું જ્ઞાનના બે પ્રકાર છે એક આત્માનું જ્ઞાન અને બીજું પરમાત્માનું જ્ઞાન ગઈકાલે આપણે આત્માના જ્ઞાન વિશે જે મહારાજે વાતો કરી એને સાંભળી હતી એમાંથી એટલો નિષ્કર્ષ આપણે કાઢેલો કે આ દેહથી આત્મા નોખો છે ત્રણ અવસ્થા અને ત્રણ શરીરથી આત્મા જુદો છે આટલા અનુસંધાને સહિત જીવવું એ આત્માનું જ્ઞાન થયું કહેવાય હવે આગળ પરમાત્માનું જ્ઞાન મહારાજ જે પોતાના માતાને કહે છે એ આપણે વાંચીશું સ્વામિનારાયણ હરે હે માતા હવે હું આપની આગળ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કહું છું તે પરમાત્માને યથાર્થ રૂપમાં કયા છે હવે હું તમને પરમાત્માનું સ્વરૂપ છે એનું જ્ઞાન કહું છું पर ब्रह्म ये से श्रीकृष्णजेः भगवान् पर प्रकृति के गुण कहावत जेते प्रकृति के गुण કહાવત જે તે જા કે વિશે એક નહીં તે જા કે વિશે હે તે પરબ્રહ્મ યેશે શ્રી કૃષ્ણ જે હા હેમાં જે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાન છે તેને જ પરમાત્મા કહેવાય છે પ્રકૃતિના જે સત્વ રજ અને તમ ત્રણ ગુણ છે તેમાંથી એક પણ ગુણ પરમાત્મામાં રહ્યો નથી એક જ્યારે જ્યારે આપણે શાસ્ત્રને વાંચીએ ત્યારે એક પ્રશ્ન એવો હંમેશને માટે આ સંપ્રદાયની અંદર રહેલા હરિભક્તોને ઉદ્ભવતો હોય છે શિક્ષાપત્રી વાંચે કૃષ્ણ શબ્દ આવે વચનામૃત વાંચે કૃષ્ણ શબ્દ આવે ઘણા બધા કીર્તનો ઘણી બધી વાતો ઘણા બધા ગ્રંથો એમાં કૃષ્ણ શબ્દ વારે વારે આવે અહીં હરિચરિત્રણ સાગરમાં પણ ભગવાન શ્રી શ્રીહરિ પરમ તત્વ પરમાત્માનું નિરૂપણ કરવા જઈ રહ્યા છે એમાં પહેલું જ વાક્ય એમ કહે છે કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાન છે પરમાત્મા એક જ છે અને એ જે પરબ્રહ્મ છે એ શ્રી કૃષ્ણ ભગવાન છે આ વાતને સાંભળતાની સાથે જ સામાન્ય મોમુક્ષુઓની દ્રષ્ટિ કૃષ્ણ શબ્દ જ્યારે જ્યારે પણ ઉચ્ચારવામાં આવે છે ત્યારે સામાન્ય મોમુક્ષો તુરંત જ એની દ્રષ્ટિ પહોંચી જશે દેવકી નંદન શ્રીકૃષ્ણ ઉપર એની દ્રષ્ટિ પહોંચી જશે નંદ યશોદાને ઘેર પ્રગટ થયેલા શ્રીકૃષ્ણ ઉપર પરંતુ શ્રીકૃષ્ણ શબ્દ શાસ્ત્રમાં અનાદિથી પ્રયોજાય છે શાસ્ત્રોમાં શ્રીકૃષ્ણ શબ્દ અનાદિકાળથી લખાય છે જે દિવસે દેવકી નંદન પ્રગટ નહોતા થયા જે દિવસે કૃષ્ણ અવતાર એ પ્રગટ નહોતા થયા તે દિવસે પણ શાસ્ત્રમાં કૃષ્ણ શબ્દથી ઉલ્લેખ ભગવાનનો હતો એની થોડી વાતો કૃષ્ણ શબ્દના અર્થ કેટલા થાય એ કૃષ્ણનો સીધો અર્થ થાય કાળો કૃષ્ણ એટલે કાળો શ્યામ વર્ણના વસુદેવને દેવકીના પુત્ર એમના નામ સંસ્કાર વિધિ જ્યારે કરવાનો થયો ને ત્યારે ગર્ગાચાર્યે નંદજીને કહેલું કે આ બાળકનો વર્ણ શ્યામ છે એટલે આ કૃષ્ણ તરીકે ઓળખાશે એટલે કૃષ્ણનો પહેલો અર્થ થાય કાળો ઘણા બધા અર્થ થાય છે એના બે પાંચ અર્થ જ હું કહું છું બીજો અર્થ બ્રહ્મવૈવ પુરાણ છે એની અંદર એવો અર્થ કર્યો છે કે કૃષિ એટલે ભક્તિ અને ન એટલે દાસત્વ એટલે ભક્તિ અને દાસત્વને આપે એ કૃષ્ણ ત્રીજો અર્થ બ્રહ્મવૈવ પુરાણને વિશે જ એવો કર્યો છે કે કૃષિ એટલે સર્વનો વાચક છે સર્વ એને કૃષિ કહેવાય અને ન એ બીજના અર્થનો વાચક છે એટલે સર્વના બીજરૂપ જે પરબ્રહ્મ જેટલી સૃષ્ટિ છે એનું બીજ જે છે એ જે વસ્તુ છે એને કૃષ્ણ કહેવાય એવા અર્થમાં પણ છે દુઃખને ટાળે એને પણ કૃષ્ણ કહેવાય પોતાનામાં રહેલા આનંદથી ભક્તોના મનને પોતામાં આકર્ષે એને પણ કૃષ્ણ કહેવાય પ્રલય કાળે પોતાની કુક્ષીમાં જગત માત્ર કોટી બ્રહ્માંડને ખેંચી લે જ્યારે પ્રલય થાય ત્યારે કોટી બ્રહ્માંડોને ભગવાન પોતાને વિશે લીન કરી દે છે અક્ષર લીન થાય ધામને મુક્ત ભગવાનમાં લીન થાય છે એમ જે થાય છે એને પણ કૃષ્ણ કહેવાય આટલા અર્થ તો કૃષ્ણના ફક્ત શબ્દના અલગ અલગ રીતે શાસ્ત્રોમાં છે હવે ઘણીક વખત સામાન્ય વ્યક્તિને જે થતું હોય કે કૃષ્ણ શબ્દ લગભગ શિક્ષાપત્રી વાંચવાવાળાને પ્રશ્ન થાય કે ભગવાન સ્વામિનારાયણે તો કૃષ્ણને ઈષ્ટદેવ કીધા છે કારણ કે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે લખ્યું સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટ દેવો આવિર્ભાવ કારણમ જે સર્વ અવતારોના કારણ છે એવા જે શ્રી કૃષ્ણ એ પરબ્રહ્મ છે ભગવાને ત્યાં આગળ પણ શ્રીકૃષ્ણ શબ્દ કોના માટે વાપર્યો છે એક સર્વ અવતારોના જે કારણ છે એના માટે શ્રીકૃષ્ણ શબ્દ વાપર્યો છે એટલે અહીં આગળ જે કીધું કે પરબ્રહ્મ શ્રીકૃષ્ણ ભગવાન છે તેને જ પરમાત્મા કહેવાય છે એ શ્રી કૃષ્ણ એટલે અનાદિ કૃષ્ણ જેને ભગવાન સ્વામિનારાયણ તરીકે આપણે ઓળખીએ છીએ શાસ્ત્રોની અંદર એનું વર્ણન ઘણી બધી રીતે છે બીજું કૃષ્ણ શબ્દ કેવી કેવી રીતે ઉલ્લેખ થયેલો છે જો દ્વાપર યુગની અંદર મનુ ભગવાનની એકાવનમી પેઢીએ શ્રીકૃષ્ણ થયા મનુ ભગવાનની એકાવનમી પેઢીએ દ્વાપરની અંદર અને મનુની બીજી પેઢીએ ધ્રુવ થયા મનુના દીકરા ઉત્તાનપાદ અને એના દીકરા ધ્રુવ એટલે બીજી જ પેઢી થઈ ભાગવતમાં ચોથા સ્કંદના બારમા અધ્યાયના આડત્રીસમા શ્લોકની અંદર એવું લખાયું છે કે ધ્રુવ કૃષ્ણ પરાયણ રહેતા હતા સાંભળજો શ્રીમદ ભાગવતના ચોથા સ્કંદના બારમા અધ્યાયના આડત્રીસમાં શ્લોકમાં એવું લખાયું કે ધ્રુવ કૃષ્ણ પરાયણ રહેતા હતા હવે એ થયા છે મનુની બીજી પેઢીએ અને કૃષ્ણ થયા છે એકાવન મી પેઢીએ તો એ વખતે ધ્રુવ જે કૃષ્ણ પરાયણ રહેતા હતા એ કૃષ્ણ કયા તો એ કૃષ્ણ સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ જે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું જે શ્રીજી મહારાજ ભક્તિ માતાને કહે છે એ અનાદી શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવતમાં જળભરત રહુગન રાજાને કહે છે પાંચમા સ્કંદના બારમા અધ્યાયના પંદરમા શ્લોકમાં હે વીર શ્રી કૃષ્ણનું અર્ચન પૂજન કરવાથી મને પ્રગટ થયેલું જ્ઞાન તેને મૃગના દેહમાં પણ મારો ત્યાગ કર્યો ન હતો મને જ્ઞાન રહ્યું હતું શ્રી કૃષ્ણનું પૂજન અર્ચન કરવાથી આવું ભરતજીએ રહુગણ રાજાને કીધું હવે ભરતજી છે ઋષભદેવજીના પુત્ર છે તો એને અને દ્વાપરમાં થયેલા શ્રીકૃષ્ણ અવતાર વચ્ચે તો હજારો વર્ષોનો ગેપ છે તો એ વખતે જે જળ ભરતે કીધું રહુગન રાજાને એ કયા કૃષ્ણ અનાદિ કૃષ્ણ પ્રહલાદ સતયુગમાં થયા એ પ્રહલાદે પોતાના પિતાને કીધું ભાગવતના સાતમા સ્કંદના પાંચમા અધ્યાયના ત્રીસમા શ્લોકમાં આ વાત છે પ્રહલાદજીએ હિરણ્ય કશીપુને કીધું કે ગૃહ આસક્ત લોકોની બુદ્ધિ કૃષ્ણમાં ક્યારેય રહેતી નથી તો એ થયા સતયુગમાં અને કૃષ્ણ અવતાર તો ઘણો મોડો થયો ત્યારે જે શ્રી કૃષ્ણ કીધા એ કોણ અવતારવાદના ક્રમ પ્રમાણે પણ જોઈએ તો નૃષિ પછી વામન પછી પરશુરામ પછી રામ અને પછી કૃષ્ણ તો પ્રહલાદજી તો નૃષિ અવતાર વખતના ભગત છે અને એમને ત્યારે જે કૃષ્ણ શબ્દનો ઉલ્લેખ કર્યો એ કયા કૃષ્ણ એ કૃષ્ણ અનાદિ કૃષ્ણ એટલું જ નહીં કૃષ્ણ શબ્દ તો અલગ અલગ રીતે ઘણી બધી જગ્યાએ ઉલ્લેખાયો છે કૃષ્ણએ વ્યાસ ભગવાન માટે પણ કૃષ્ણ શબ્દ ઉલ્લેખાયો છે અર્જુન માટે પણ કૃષ્ણ શબ્દ મહાભારતમાં મળે છે કૃષ્ણ અને અર્જુન બંને માટે કૃષ્ણ કૃષ્ણ શબ્દ છે કૃષ્ણ એક નાગનું નામ પણ છે મહાભારતમાં અલગ અલગ રીતે આ મળેલા છે કોઈ એક પર્વતનું નામ પણ કૃષ્ણ મહાભારતમાં ભીષ્મ પર્વમાં મળે છે સ્કંદના સૈનિક કાર્તિકેયના સૈનિકનું નામ પણ કૃષ્ણ છે એમ મહાભારતમાં મળે છે એક મહર્ષિનું નામ પણ કૃષ્ણ છે એમ મહાભારતમાં મળે છે અને એક કૃષ્ણ એ શિવના સહસ્ત્ર નામોમાંનું એક નામ છે આવું પણ મહાભારતને વિશે મળે છે કહેવાનો અર્થ કે કૃષ્ણ એ શબ્દને વાંચીને તરત આપણી વૃત્તિ ફરવી ન જોઈએ કૃષ્ણ શબ્દ વપરાયો હોય વાસુદેવ શબ્દ વપરાયો હોય એ બધો જ અનાદિ પરબ્રહ્મ પરમ તત્વ જે છે એના માટે વપરાયેલો છે અને એ જે છે એ જ આપણને ભગવાન સ્વામિનારાયણના રૂપમાં સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ આ જ આપણા નયન ગોચર આપણને અર્ચા સ્વરૂપે હરિકૃષ્ણ મહારાજ રૂપે ઘનશ્યામ મહારાજ રૂપે મળેલા છે આ વાતની દ્રઢતા અવશ્ય મેવ કરવી શ્રી કૃષ્ણ ભગવાન છે એને વિશે માયાના જે ત્રણ ગુણ છે રજ સત્વ રજ અને તમ એ ત્રણ ગુણમાંનો એક પણ ગુણ ભગવાનમાં નથી એટલે એ ભગવાનને નિર્ગુણ કયા છે નિર્ગુણ એટલે ગુણ વિનાના નહીં પરંતુ માયાના ગુણ જેને વિશે નથી માયા ઉપર જેનું આધિપત્ય છે પરબ્રહ્મ એવા છે તેઓ ઈશ્વરોના પણ ઈશ્વર છે એટલે પરમેશ્વર કહેવાય છે એ ઈશ્વરોના ઈશ્વર હોવાના કારણે પરમેશ્વર કહેવાય છે અને વિષ્ણુ નારાયણ ભગવાન વાસુદેવ ઇત્યાદિ જેના નામ કહેવાય છે તે જ શ્રીકૃષ્ણ પરમાત્મા એવા નામથી કહેવાય છે કર્મોનો કરનારો જે પુરુષ તેને કરતા કહેવાય છે એટલે તે કરતા પુરુષ શ્રદ્ધા કર્મ જ્ઞાન સ્થાન અને વસ્ત્ર આદિ અનેક પદાર્થો છે તે બધા ત્રિગુણાત્મક છે છતાં પણ

સાક્ષાત સબંધ કહે યા પરબ્રમનો મહિમા છે પરભ્રહ્મનું જ્ઞાન છે સહેલું તો ના જ હોય ગંભીર હોય હવે અહીં આગળ ભગવાન શ્રીહરિ પોતાની માતાને કહે છે હે માં કર્મોનો કરનારો જે પુરુષ હોય ને એને કરતા કહેવાય કર્મને જે કરે છે એ કરતા છે અને એવો કરતા પુરુષ એ કરતા પુરુષ પાસે રહેલી શ્રદ્ધા એ કરતા પુરુષ જે કોઈ કર્મ કરે છે કહેતા જે કોઈ મનુષ્ય જે કર્મ કરે છે એ એની પાસે જે જ્ઞાન છે જે સ્થાન છે અને વસ્ત્ર આદિ જે કાંઈ છે એ બધું ત્રિગુણાત્મક છે ત્રિગુણાત્મક એટલે માયાનું કાર્ય છે છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધને લીધે નિર્ગુણ થઈ જાય છે ભગવાનના સાક્ષાત સંબંધને જ નિર્ગુણ કહેવાય છે જે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના ઓગણસાઠમાં શ્લોકની અંદર લખ્યું પ્રોક્તાસ્તે નિર્ગુણાભક્તા ભક્તા હરેર યતઃ ભગવાનના સંબંધે કરીને ભગવાનના ભક્તની બધી જ ક્રિયા નિર્ગુણ થાય છે અને ભગવાનનો ભક્ત પણ નિર્ગુણ થાય છે છે બધું માયાનું પરંતુ ભગવાનના યોગમાં જે આવે એ નિર્ગુણ થઈ જાય સારંગપુરના વાઘા ખાચર એ અને અમરા ખાચર આ બે ભગવાનના ભક્તો એ મહારાજને ઘટપુરની અંદર એક વખત એમને કંઈ ભેટ લઈ જવાની ઈચ્છા હતી વિચારે છે કે શું ભેટ લઈ જઈએ એટલે એ જમાનામાં જગન્નાથી તાકા મળતા એના બહુ સસ્તા મળે પોતે ગરીબ સ્થિતિના એટલે એના કંઈક વાઘા બનાવ્યા માથે બાંધવાનું એક તાકો લીધો એવા બે તાકા લઈ ગયા અને લઈ અને સભામાં જઈને બેઠા પણ ત્યાં તો મહારાજ આગળ તો બધા રજવાડી પોશાક આપે હવે આ બે જણા વિચારે કે આ સભામાં મારે આવા જગન્નાથી તાકા કેમ દેવાય અમારે અહીં તો કેવા સારા પોશાક લઈને બધા આવે છે કેવા ઘરેના દે છે આની વચ્ચે આપણે આવા કેમ દેવા એટલે મૂઝવન થઈ છેવટે સભાની અંદર શ્રીજી મહારાજે મહારાજ તો જાણે ને પોતાના ભક્તોનો ભાવ એટલે મહારાજે એ લોકો પાસે કીધું કે તમે શું લઈને આવ્યા છો અમારી માટે જે લાવ્યા હોય એ અમને આપો ત્યારે એમને પોશાક માગ્યો અને મહારાજે એમ કીધું કે મારે રંગે રમવું છે ને રંગે રમવા માટે રજવાડી પોશાક ના હાલે એમાં તો આવા જગન્નાથી તાકા જેવા જ પોશાક સાદા એવા જ પોશાક ચાલે ને એટલે એવા પોશાક મહારાજે હામેથી માગ્યો મહારાજે એ પોશાક પહેર્યો મહારાજ રંગે રમ્યા પછી મહારાજ ગેલે ના વાગ્યા પોશાક મહારાજે જે પહેર્યો હતો એ રંગવાળો પોશાક એ વાઘા ખાચરને અમરા ખાચરને પાછો દીધો હવે ઘટના એવી ઘટી કે રાત્રે એ વસ્ત્રના અંદર જે વપરાયેલું કપાસ હતું એ કપાસના છોડના જીવોએ આવીને વાઘા ખાંચરને અમરા ખાંચરનો આભાર માન્યો એ વસ્ત્ર જે કપાસના છોડમાંથી બનેલું હતું એ કપાસના છોડ એ છોડના જે જીવાત્માઓ એ રાત્રે વાઘા ને અમરા ખાચર પાસે આવ્યા આવીને પગે લાગ્યા અને કહેવા લાગ્યા કે તમે અમારું કલ્યાણ કર્યું ઓલા બે કે ભાઈ તમે કોણ ને અમે તમારું કલ્યાણ કર્યું આમ કેમ કહો છો તો કે અમે તમે જે શ્રીજી મહારાજને જગન્નાથી તાકાત દીધા એ જે કપડામાં ઉપયોગ થયેલો જે કપાસ હતા એ કપાસના છોડના જીવાત્માઓ અમે નિર્ગુણ ભાવને પામી જાય છે ભગવાનને અર્પણ થયેલું વસ્ત્ર પણ નિર્ગુણ ભાવને પામી જાય છે કલ્યાણ થઈ ગયું ભગવાનના સ્પર્શને થયેલું વસ્ત્ર ભગવાને પહેરેલું વસ્ત્ર આજે પણ પ્રસાદીનું હોય એને આપણે આજે એક સાદા પાણીમાં બોળીએ પછીથી એ પાણી એવું નિર્ગુણ ભાવવાળું થઈ જાય કે એ પાણી કોઈને ભૂતનો વડગાટ હોય ને એની ઉપર છાંટો તો તરત બળવા લાગે આટલી તાકાત ભગવાનના સંબંધે કરીને એને વિશે આવે છે જે પાણી એક ગ્લાસમાં સાદું ભરેલું છે એ જ પાણીને આમ ભગવાન આગળ ધરવામાં આવે અને પછી એ પીવામાં આવે પ્રસાદ થઈ જાય છે રોટલીને શાક ડાયરેક ગેસ ઉપર થયા છે ને ડાયરેક્ટ જમવા લાગે છે એ માંસતુલ્ય થાય છે એ જ રોટલીને શાકને ભગવાનની આગળ દસ મિનિટ પંદર મિનિટ ભાવ પ્રમાણે ધરાવી અને પછી જમે છે એ એને છ મહિના ઉપવાસનું ફળ આપે છે અને એના અત્યંતિક કલ્યાણના બીજ રોપે છે રોટલીને શાક તો એના એ જ છે પરંતુ ભગવાનના સંબંધમાં આવી ગયા નિર્ગુણ ભાવને પામી જાય ગામ મોલીની અંદર એક કાળો વિરો કરીને સત્સંગી થયો તો નિયમ ધર્મમાં બહુ ત્રડ હતો એના બાપ સાથે એકવાર શ્રીજી મહારાજના દર્શન આવી ગયો મહારાજ દરબારની અંદર ઢોલિયા પર બિરાજમાન હતા જૈન પગે લાગ્યા મહારાજે પૂછ્યું તમે કયા ગામના હરિજન છો ત્યારે એને કીધું કે અમે બાબરિયા વાડમાં ગામ મોલીના હરિભક્તો છીએ મહારાજે કહ્યું અમે વનમાંથી જ્યારે ફરતા ફરતા આવતા હતા ત્યારે અમે મોલી થઈ અને ગાંગડે ગામ ગયા હતા ત્યારે ઓલો વીરો ભગત કે હા મહારાજ પછી બીજે દિવસે રેતીને ઢગલા મહારાજ બેઠા હતા તે ત્યાં ગાદી તકિયા નખાવીને મહારાજ બેઠા હતા ત્યાં આ વીરા ભક્ત ને આ રામ ભગત બાપ દીકરો બે ગયા અને રજા માગીને મહારાજને પ્રાર્થના કરી મહારાજ અમે આજે અમારે ગામ જઈએ છીએ પણ તમે અમારા હૃદયમાં અખંડ રહેજો એટલે મહારાજે વીરા ભગતને કીધું જા અમે તને હવે અખંડ દેખાશું અને અખંડ તમને દર્શન દેશું આવું રાજી થયા મહારાજે બે પર થોડા દિવસ થયા પછી વીરો ભક્ત ત્યાંથી ટિંબા ગામમાં રહેવા ગયા તે મહારાજ સ્વધામ પધાર્યા તોય વીરા ભગતને અખંડ મહારાજના દર્શન થતા કોઈને લેવા માટે મહારાજ જો જાય અંત કાળે કોઈને લેવા જવાનું હોય તો વીરા ભગતને મહારાજ દર્શન આપે અને કેક અમે આને લેવા જઈએ છીએ આને લઈને જઈએ છીએ કેટલીક વાર લઈને જતા હોય તોય દર્શન દે આવી ભગતની સ્થિતિ થઈ ગઈ ભગતને દર્શન દે વીરા ભક્તને ગામના હરિભક્તે એકવાર પૂછ્યું કે તમને મહારાજ હંમેશા દર્શન દે છે તે તમારા એવા શું પુણ્ય છે ત્યારે એ જ રાત્રે મહારાજે દર્શન દઈને આ તો વીરાને તો કાંઈ ખબર નહોતી કે મને કાંઈ ખબર નથી કેમ દર્શન દે છે અમે તો એકવાર કીધું ને તે દિના દર્શન દે પણ તમારું પુણ્ય શું અમે તો ઘણી વખત કીધું છે પણ અમને નથી દેતા ને તમને દે છે એ જ દિવસે મહારાજે દર્શન દીધા અને વીરા ભગતને કહે છે કે અમે એકવાર ગઢડેથી વર્તાલ જતા રસ્તામાં નાવા સારું માનકીથી નીચે ઉતર્યા તે વખતે અમારી મોજડીનું ઠેબું લાપડા ખડના થૂંબડામાં લાગ્યું લાપડા લાપડા ખડના થૂંબડામાં એટલે પેલું ઘાસ આવે આમ ઉપર જ ઉપર ઉપર જ એના મૂળીઓ આમ ઉખડી જાય સમજાય ને એવું જે ઘાસ આવે ને એ ઘાસ ઉપર મહારાજ કે અમારી મોજડીનું ઠેબું ત્યાં વાગ્યું એ જે ઘાસ એ તું એક મોજડીના ઠેબાએ કરીને નિર્ગુણ ભાવને એ ઘાસ પામ્યું એ જ વીરો સત્સંગમાં જન્મ ધારણ કરે અને એને શ્રીજી મહારાજ અખંડ દર્શન આપે ભગવાનના સંબંધમાં આવેલો વ્યક્તિ ભગવાનના સંબંધમાં આવેલો પદાર્થ માત્ર નિર્ગુણ ભાવને પામે છે એટલું નહીં ભગવાનના સંબંધમાં આવેલા પુરુષના સંબંધમાં જે આવે ને એ નિર્ગુણ ભાવને પામે આજે સારંગપુરની અંદર દાદાથી જે કાર્ય ન થાય મહારાજે કાંઈક સામર્થ્ય બતાવવા એવું કર્યું હોય કે આજે દાદાની સામે જે ભૂત થાય હનુમાનજીની સામે જે ભૂત થાય ત્યારે ગોપાળન સ્વામીને દાઢી અડકેલી લાકડી કામ કરે છે આજે તમામ વ્યક્તિઓ એના સાક્ષી છે તો ગોપાળન સ્વામીની દાઢી અડકેલી લાકડી ચેતન નથી પણ સ્વામીની દાઢી અડકી તો એ લાકડી નિર્ગુણ ભાવને પામી ગઈ કે કષ્ટભંજન દેવને જે કાર્ય કરવામાં તકલીફ પડે એ કાર્ય લાકડી નિર્જીવ કરી નાખે બોલો નિર્ગુણ ભાવને પામી ગઈ રાજકોટની અંદર બોડી કાંટા વિનાની થઈ ગઈ ગોપાળન સ્વામીના સ્પર્શથી એ નિર્ગુણ ભાવને પામી ગઈ નિર્ગુણ ભાવને પામી ગઈ મુક્તાનંદ સ્વામીને બધાય સંતો અમદાવાદની અંદર હતા અને દરિયાખાન ઘુમટની અંદર ઉતર્યા હતા સંતો વિદ્યાભ્યાસ કરતા દિવસે ત્યાં ગામની પાઠશાળામાં ભણવા માટે જાય અને એ જ્યાં ભણવા માટે જતા પાઠશાળામાં ત્યાં ત્યાં પાઠ લઈને પાછા આવતા હવે જ્યાં સંતો ઉતર્યા હતા ને એક મોટો વિદ્વાન હતો એ ભૂત થયેલો અધોગતિને પામેલો તે રાત્રે ભૂત થઈને શાળાના શિક્ષક તરીકે શાળાના શિક્ષક જેવું રૂપ લઈને આવે અને સંતો ન્યા પાઠ આપે આવે પેલા જે જ્યાં ભણવા સંતો જતા હતા એ શિક્ષક રોજ પૂછે કે તમને હું કહું છું કે તમે બીજી વખત તકલીફ હોય તો મારી પાસે પાઠ લેવા આવો તમે આવતા કેમ નથી અને તમે પાઠ તો બહુ સરસ બોલો છો એક વખત શીખવાડે કોઈને આવું આવડે નહીં સંતો કે સાહેબ તમે તમને ભણાવવા માટે રોજ હાંજે ન્યા આવો છો ઓલાને ખબર પડી ગઈ કે આ ઓલો વિદ્વાન હતો ને ભૂત થયેલો છે ને એ ભણાવતો હશે હું તો કંઈ જાતો નથી એને કીધું સંતો તમને બીક ના લાગે તો એક વાત કહું સંતો કે કોને તો કે તમને જે ભણવા આવે છે ને એ મારું રૂપ લઈને એક વિદ્વાન બ્રાહ્મણ થયેલો છે ને એ આવે છે હું નથી આવતો સંતો કે વાંધો નહીં આજ હાંજે વાત આ તો ભગવાન સ્વામીના સાધુ હતા ધર્મ નિયમવાળા હતા નહીં તો હામાં જાય ફરી હાંજ પડી ઓલા તો રૂપ લઈને આવ્યા શિક્ષકનું સંતોએ પાઠ લીધો પછી કીધું ગુરુજી આપ કોણ છો જે હોય એ હાચું કે અમને ત્યારે રોવા લાગ્યો અને કીધું કે હું વિદ્વાન છું પરંતુ મારાથી એવા કર્મ થયા છે એના કારણે હું બ્રહ્મરાક્ષસ થયેલો છું તમારા જેવા સાધુ પાસે કલ્યાણની ઈચ્છા રાખું છું કે તમે સ્વામી ભગવાનના સાચા સાધુ છો મારું કલ્યાણ થાય સંતો ત્યારે મુક્તાનંદ સ્વામી સાથે હતા ત્યાં લઈ ગયા મુક્તાનંદ સ્વામીએ મહારાજના ચરિત્રો સંભળાવ્યા અને કલ્યાણની વાતો કરી અને એને બદ્રિકા આશ્રમની અંદર મોકલીને કીધું ત્યાં તપ કરજો પછીથી તમને ધામ મળશે કહેવાનો અર્થ એ છે કે મહારાજ પોતાની માતાને એમ કહે છે કે હે માં ભગવાનના સંબંધમાં આવેલો વ્યક્તિ ભગવાનના સંબંધમાં આવેલું તમામ પદાર્થ એ નિર્ગુણ ભાવને પામે છે અરે જ્ઞાન પણ ભગવાનના સંબંધ વિના માયાનું કહેવાય છે કારણ કે જ્ઞાન પણ જ્યારે ભગવાનના સંબંધથી થતું હોય તો જ એ જ્ઞાન નિર્ગુણ છે નહીં તો જ્ઞાન પણ સગુણ છે જ્ઞાન પણ સગુણ છે એટલે ભગવાનના સંબંધે કરીને જ્ઞાન નિર્ગુણ ભગવાનની વાત છે એટલે એ જ્ઞાન નિર્ગુણ છે આ શબ્દ પણ માયાનો ભાગ છે છતાંય પણ આ શબ્દ નિર્ગુણ છે કારણ કે એમાં ભગવાનનો સંબંધ છે ભગવાનના કોન્ટેકમાં આવવાથી નિર્ગુણપણાને પામે છે જ્ઞાન શ્રદ્ધા પણ ભગવાનના કોન્ટેકે કરી નિર્ગુણ ભાવને પામે છે નહીં તો આજે આકાશની અંદરથી કેટલા ફૂટ ઉપરથી માણસ પડે છે ગ્રીનીશ બુકમાં નામ લખાવા પૃથ્વી પર આવતા દસ પંદર મિનિટ થાય એક વખત મને કંઈક બતાવ્યું હતું ભગતે કે સંતોએ તો એ એટલે ઉપર એની શ્રદ્ધા કેટલી એની શ્રદ્ધા કેટલી એટલા ફૂટ ઉપરથી હેઠો પડવા તૈયાર થાય માઉન્ટ એવરેસ્ટ ઉપર જાય એની શ્રદ્ધા કેટલી કેટલી શ્રદ્ધા એક વ્યક્તિ આ દુનિયાની અંદર સૌથી દરિયામાં સૌથી ઊંડી જગ્યા છે એ એ ઊંડી જગ્યાની અંદર એ ગયો છે સૌથી ઊંડામાં ઊંડી જગ્યા ત્યાં ગયો છે એની શ્રદ્ધા કેટલી મંગળ ઉપર યાન છોડવાવાળાની શ્રદ્ધા કેટલી ચંદ્ર ઉપર જવાવાવાળાની શ્રદ્ધા કેટલી શ્રદ્ધા તો છે પરંતુ એ શ્રદ્ધા નિર્ગુણ ભાવવાળી નથી એ શ્રદ્ધાનું જ સ્વરૂપ છે શ્રદ્ધા વિના થાય જ નહીં કેવી રીતે થાય શ્રદ્ધા વિના એ કાર્ય કેવી રીતે થાય બરફની અંદર ચાલવાનું માઉન્ટ એવરેસ્ટ ખેડવાનો કેવી રીતે થાય મોતને બાત ભીડવાની છે કેવી રીતે થાય શ્રદ્ધા તો છે પરંતુ ભગવાનનો સંબંધ નથી એટલે નિર્ગુણ નથી ભગવાનના સંબંધયુક્ત જે શ્રદ્ધા છે એ નિર્ગુણ ભાવવાળી થાય છે એમ ભગવાન સમજાવે છે નહીં તો એ શ્રદ્ધા સત્વગુણનું કાર્ય રહે ક્યાંક એ શ્રદ્ધા રજોગુણમાં પરિણમી જાય પરંતુ અરે એક અસુર પણ એક અંગૂઠા ઉપર ઊભો તપ કરે પૂર્વેના અસુરોએ કેટલું તપ કર્યું છે બ્રહ્માજીને રાજી કરવાના વરદાનો મેળવવા હિરણ્ય કશિપુન રાવણ બધા કેવા એની શ્રદ્ધા તો કેટલી બધી છે પણ નિર્ગુણ ભાવવાળી નથી કારણ ભગવાનનો સંબંધ નથી એટલે ભગવાનના સંબંધે કરીને સાત્વિકી જે શ્રદ્ધા છે એ પણ નિર્ગુણ ભાવને પામે છે એમ મહારાજ પોતાની માતાને સમજાવે છે સતવ રાજા તમ એ માયા કે ગુણ રહિત હોત તે હો શ્રી કૃષ્ણ એ સે ભગવાના શ્રી કૃષ્ણ એ શે ભગવાના સ્વતંત્ર હે સદારહાના સ્વતંત્ર હે સદારહાના સત્વરજ અને તમે ત્રણ ગુણ માયાના ગુણથી ભગવાન રહિત છે એવા જે શ્રી કૃષ્ણ ભગવાન છે તે હંમેશા સ્વતંત્ર રહ્યા છે આવે શ્રી કૃષ્ણ શબ્દને બરાબર જાણી રાખજો અનાદિ કૃષ્ણ પરબ્રહ્મ તત્વ એની વાત કરે છે પોતે પોતાને પ્રકાશ કરનારા હોવાથી સ્વયં પ્રકાશ છે ભગવાનને કોઈ પ્રકાશ નથી આપ્યો ભગવાન સ્વયં જ પ્રકાશિત છે જીવ છે ને એમાં બધા જ ભગવાન જેવા બધા જ ગુણધર્મો છે છતાંય પણ ભગવાન સ્વામી છે જીવ સેવક છે ભગવાન સ્વતંત્ર છે જીવ પરતંત્ર છે ભગવાન સ્વયં પ્રકાશમાન છે જીવ ભગવાનના પ્રકાશે કરીને પ્રકાશમાન છે જીવ ચૈતન્ય હોવા છતાંય જીવ તાકાતવાળો હોવા છતાંય ભગવાન ધારે ને તો જીવને ચૈતન્ય હોવા છતાં જળ જેવો કરી દે પહાડની અંદર જીવ રહેલો છે ને પણ જળ જેવો કરી દીધો વૃક્ષમાં જીવ રહેલો છે પણ જળ જેવો કરી દીધો ભગવાન ધારે તો ચૈતન્યને પણ જળ બનાવી દે છે પ્રકાશ પ્રકાશવાળાને પણ અંધકારમય બનાવી દે છે ભગવાનની તાકાત છે પણ ભગવાન સ્વયં પ્રકાશિત છે ભગવાનને કોઈના પ્રકાશની જરૂર નથી અનઅપેક્ષિત તત્વ આખી સૃષ્ટિ સર્જાય ઠેક પરભ્રમથી માંડીને કીટ સુધીની સૃષ્ટિમાં સ્વતંત્ર અને સ્વયં પ્રકાશમાન તત્વ જેને કોઈની અપેક્ષા નથી એવું અનઅપેક્ષિત તત્વ એક જ છે અને એ છે પરબ્રહ્મ જેને કોઈની અપેક્ષા નથી બાકી બધાને એની અપેક્ષા છે બાકી બધા એની આગળ ભિખારી છે અક્ષર પર્યંત બધા જ એની આગળ ભિખારી છે રાજાદી રાજ એક જ છે એ સિંહાસનમાં જે બેઠો છે અક્ષરધામના તખત ઉપર એ એક જ રાજાદી રાજ છે બાકી ગમે એટલા તાકાતવાળા બીજા દેખાતા હોય આખા બ્રહ્માંડોને ઉથલ કરી નાખે એવા હોય તોય એનું એની જો દ્રષ્ટિ આમ કરડી થાય તો કોટી બ્રહ્માંડોને ઉપજાવવા વાળા પણ જળ જેવા થઈ જાય એનું પણ કાંઈ ના લે એવું એ પરબ્રહ્મ તત્વ છે એની મનન તમને ઉપાસના છે એનો મનન તમને યોગ છે એ મારાન તમારા હૃદયમાં અખંડ બેઠા છે એ મારીને તમારી આજ સુધી ખબર રાખે છે એટલે આપણે ગાઈએ છીએ

હરિકૃષ્ણ મહારાજ રૂપે અખંડ દર્શન દે છે આવા મોટા પરબ્રમ આવા મોટા પરબ્રમ કે જેને કોઈની અપેક્ષા નથી જે કોઈનાથી સુખી થાય એવા નથી એનાથી અનંત સુખી થાય જેને કોઈ પાસેથી સુખની અપેક્ષા નથી એવા પરબ્રમ એ મનન તમને ભગવાન સ્વામિનારાયણ રૂપે મળ્યા છે એ તત્વની અહીં મહારાજ વાત કરે છે સ્વયં પ્રકાશમાન છે સર્વ કારણના કારણ છે એમનાથી કોઈ અધિક કહેવાતા કે હોતા નથી કોઈ એનાથી અધિક કહેવાતો નથી અને કોઈ હોતોય નથી દેખાતો ગમે એટલો તાકાતવાળો હોય પણ એનાથી અધિક કોઈ નથી અરે ગોપાળન સ્વામી જેવા જો એમ કહેતા હોય ગ્રહણને રોકવા વાળા જે થયું તે શ્રીજીની સામર્થ્ય બીજા થકી કાંઈ ન થાય થાલ્યો ફૂલ્યો ફોગટ ફૂલાય એનાથી મોટો કોઈ કહેવાતો જ નથી કોઈ હોતો નથી ક્યારેય હોતો નથી બ્રહ્મરૂપ એવા જે મુક્તો તેમને પણ એ ભગવાન સદા ઉપાસના કરવાની યોગ્ય છે મહારાજે જે કીધું કે સર્વ અવતારના અવતારી તમારે સર્વેને નયન ગોચર વર્તે છે એ જ છે તમારે સર્વેને ઉપાસના કરવા યોગ્ય છે અક્ષરધામના મુક્તો પણ જેની ઉપાસના કરે છે એવા સૌને ઉપાસના કરવા યોગ્ય પરબ્રહ્મ એ અનાદિ શ્રી કૃષ્ણ છે કરોડ કરોડ સૂર્ય ચંદ્રને અગ્નિનું તેજ પણ લજ્જા પામી જાય એવો ભગવાનની મૂર્તિનો દિવ્ય પ્રકાશ છે તેજ તેજ ને તેજ જે મૂર્તિમાંથી અખંડ કરોડો સૂર્ય અને ચંદ્ર જેવું તેજ સદાયને માટે એ મૂર્તિમાંથી પ્રગટ થયા કરે છે જેમનું તેજ અલૌકિક છે અપાર છે ઉજ્જવળ છે જેમની શોભાનો કોઈ પાર નથી આવા તે શ્રી કૃષ્ણ ભગવાન છે એ તેજ અલૌકિક છે આ ટ્યુબલાઇટમાં તેજ દેખાય છે એક કલાકથી આ ટ્યુબલાઇટ ચાલુ છે એને અત્યારે અળવું હશે તો ગરમ લાગશે પણ ભગવાનના તેજની અલૌકિકતા એ છે તેજનો ગુણધર્મ જ છે દાહક તેજ એનો અર્થ થાય દજાય તેજ એનો અર્થ જે થાય કે દજાય અને દજાય તો જ કહેવાય નહી તો એને તેજ કહેવાય જ નહીં પરંતુ અલૌકિકતા એટલા માટે તેજમાં છે શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય તેમાં હું રહું રે દ્રિભુજ દિવ્ય સદા સાકાર શીતળ શાંત છે રે ભગવાનના ધામનું તેજ કરોડો સૂર્ય જેવું છે પણ છે કેવું એવું શીતળ શાંત અલૌકિકતા એ જ છે અલૌકિકતા એ જ છે પરબ્રહ્મ તત્ત્વનું તેજ આવું છે એ ક્યારેક એકાંતમાં નવરા બેઠા હ્રદય આકાશમાં તે જ મધ્યે પુરુષોત્તમ નારાયણને જોવા માટેનો અભ્યાસ આપણે કર્યા કરીએ એવો જો કરીશું 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 શ્રીજી મહારાજ કે પાંચ વર્ષ પચીસ વર્ષ સો વર્ષ પર્યંત ન દેખાય તોય પ્રયત્ન કરે તેવા પ્રયત્નવાળા પર એક દી ભગવાનની કૃપા અવશ્ય મેવ થાય છે અને તેજને મધ્યે પોતાના આત્માને મધ્યે પોતાના સ્વરૂપ બ્રહ્મને વિશે પરબ્રહ્મના દર્શન થાય થાય ને થાય શ્રીજી મહારાજનું પોતાનું વરદાન છે કેદી દાખલો કર્યો ના થયું મહારાજે પ્રથમના વિશ્વમાં કીધું માટે હરિભગતને તો જેટલી કસર રહે છે એટલી પોતાની આળસ અને પ્રમાદે કરીને રહે છે કેદી દાખલો કર્યો ના થયું આવું પરબ્રહ્મ તત્વ એની શોભાનો કોઈ પાર નથી આવવા શ્રી કૃષ્ણ ભગવાન છે પ્રકૃતિ પુરુષ મહતત્ત્વ અહંકાર આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી આ આઠ આવરણોથી ચારે બાજુ ઘેરાયેલા કોટી કોટી બ્રહ્માંડો જેમાં અનુની જેમ ઉડે છે એવું મહાન અક્ષર બ્રહ્મ છે હવે પરબ્રહ્મનો મહિમા કહેતા કહેતા શ્રીજી મહારાજ પોતાની માતાને થોડો અક્ષર બ્રહ્મનું પણ નિરૂપણ કરતા જાય છે ભગવાનને રહેવાનું જે ધામ છે અક્ષર બ્રહ્મને વિશે હેમાં અનંદ કોટી બ્રહ્માંડો અષ્ટાવરનથી વિટાયેલા અનંદકોટી બ્રહ્માંડો અનુની જેમ ઉડે છે એવું એ અક્ષર બ્રહ્મ છે હેમાં એ અક્ષરબ્રહ્મ શ્રીકૃષ્ણ ભગવાનનું અનુપમ અને અતિ ઉત્તમ ધામ છે તે શ્રીકૃષ્ણ ભગવાન આવા સર્વોત્તમ અક્ષરધામના નિવાસી છે અક્ષરના શ્રીકૃષ્ણ અક્ષરધામના નિવાસી છે હવે ક્યારેય પણ પ્રોબ્લેમ ના થવો જોઈએ કૃષ્ણ અક્ષરધામના નિવાસી અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ પંચાળાનું પહેલું મહારાજ કે મનુષ્યના સુખ કરતાં રાજાનું સુખ અધિક છે રાજાના સુખ કરતાં ઇન્દ્રનું સુખ અધિક છે ઇન્દ્રના સુખ કરતાં બૃહસ્પતિનું સુખ અધિક છે એના કરતાં બ્રહ્માના સત્યલોકનું સુખ અધિક છે સત્યલોકના સુખ કરતાં વૈકુંઠનું સુખ અધિક છે વૈકુંઠના સુખ કરતાં ગોલોકનું સુખ અધિક છે અને ગોલોકના સુખ કરતાં અક્ષરધામનું સુખ અતિ અધિક છે છેલ્લામાં છેલ્લું ડેસ્ટિનેશન એટલે અક્ષર બ્રહ્મ અક્ષરધામ એને પામી ગયો એ જ આત્યંતિક કલ્યાણ એનાથી ઉપર કાંઈ પામવાનું નથી એનાથી આગળ કાંઈ જવાનું નથી એ અક્ષરધામને વિશે જે મૂર્તિ એ મૂર્તિના ચરનારવીન જેના હાથમાં આવી ગયા એને સંપૂર્ણ બધાનો અંત આવી ગયો સાધનનો અંત આવી ગયો બધાનો અંત આવી ગયો એને પામવાનું છે એ અક્ષર બ્રહ્મને વિશે અનંદ કોટી બ્રહ્માંડો અણુની જેમ ઉડે છે તે અક્ષર બ્રહ્મ શ્રીકૃષ્ણ ભગવાનનું અનુપમ અને અતિ ઉત્તમ ધામ છે તે શ્રીકૃષ્ણ ભગવાન આવા સર્વોત્તમ અક્ષરધામના નિવાસી છે ભગવાન ક્યાંના નિવાસી છે અક્ષરધામના અને આપણે ક્યાંના નિવાસી થવાનું છે બ્રહ્માનંદ સ્વામીએ ગાયું છે ભલાવે સહજાનંદ સહજાનંદકુ મે ઉપાસી ચરણ કમાલ કો નિવાસી ચરણ કમાલ કો નિવાસી ભલાવે સહજાનંદ કુ ઉપાસી સહજાનંદની ઉપાસના કરી એના ચન્નારવીંદના નિવાસી થવાનું છે એ જ અક્ષર બ્રહ્મની અંદર આપણે પણ બેસવાનું છે પણ ચરનારવિંદ શ્રીજી મહારાજના પકડીને બેસવાનું છે નિવાસી એના ચરનારવિંદના થવાનું છે અને એ અક્ષર બ્રહ્મથી પણ પર સર્વ અંતર્યામી અને વેદોમાં જેને કહેવામાં આવ્યા છે એવા શ્રી કૃષ્ણ ભગવાન છે અક્ષર બ્રહ્મથી પણ પર છે પર કેતા અક્ષર બ્રહ્મ ઉપર જેની સત્તા ચાલે છે અક્ષર બ્રહ્માં રહ્યા થકા અક્ષર બ્રહ્મ ઉપર સંપૂર્ણ સત્તા જે રાખે છે અક્ષર બ્રહ્મ એના આધાર તરીકે આજે આપણે આ મંદિરમાં બેઠા છીએ તો આપણા આધાર તરીકે આ મંદિર છે આ પૃથ્વી ઉપર આપણે છીએ તો પૃથ્વી આપણો આધાર છે તો જે જેનો આધાર હોય ને એની તાકાત કોઈ દી એની ઉપર ના ચાલે આધાર કોણ થઈ શકે જે જેનાથી સમર્થ હોય તમારા છોકરાના આધાર તમે થઈ શકો પણ છોકરો તમારો આધાર તો જે દી ભણી ગણી કમાતો થાય અને એની બુદ્ધિ હવડી રહે તો તમારો આધાર થાય નહીં તો ધક્કો મારવાળો થાય પણ આધાર હંમેશા જેને આધાર આપવામાં આવે છે એના કરતાં આધાર હંમેશા સમર્થ હોય અસમર્થ ના હોય સમર્થ જ હોય આધાર હંમેશા અને આધારની જરૂર પડે એ એને જ પડે કે જે અસમર્થ હોય અસમર્થને સમર્થરૂપી આધારની જરૂર પડે આજે ગુરુજીને ગુરુજીને મારી જરૂર ના પડે મારે એમની જરૂર પડે મને એમનો આધાર છે સમર્થ છે આધાર હંમેશા સમર્થ હોય અને આધાર લેવાવાળો હંમેશા અસમર્થ હોય આશ્રય કરવાવાળો હંમેશા અસમર્થ હોય આશ્રયમાં લેવાવાળો હંમેશા સમર્થ હોય વાત આવે કેવી વિચિત્ર છે અક્ષર બ્રહ્મ છે એ પુરુષોત્તમને ધરી રહ્યું છે કારણ કે પુરુષોત્તમ નારાયણનું ઘર અક્ષર બ્રહ્મ છે અક્ષર બ્રહ્મમાં પુરુષોત્તમ રહ્યા છે છતાંય પણ અક્ષર બ્રહ્મના પણ આધાર પુરુષોત્તમ નારાયણ પોતે જ છે અક્ષર બ્રહ્મ પુરુષોત્તમ નારાયણની શક્તિ વિના કશું જ ધારવાને સમર્થ નથી એની તાકાત અક્ષર બ્રહ્મની શાસ્ત્રોમાં બહુ લખાય છે બહુ લખાય છે છતાંય પણ પુરુષોત્તમ જ એનો આધાર છે પુરુષોત્તમને ધરી રહ્યું હોવા છતાંય પુરુષોત્તમ નારાયણ એના આધાર છે આ પુરુષોત્તમ નારાયણના ધામની અને પુરુષોત્તમ નારાયણની મોટપની કંઈ અલૌકિકતા છે બાલા ભક્તો પરબ્રમનો વિષય છે એટલે થોડો ગહન છે એટલે હું એને થોડી સરળ ભાષામાં કરવા મહેનત કરી રહ્યો છું કારણ કે પરબ્રમ એવું તત્વ છે કે જેને ઓળખ્યા પછી બીજું કંઈ કરવાનું રહેતું જ નથી એક પુરુષોત્તમ નારાયણ એક ઘાટી છે મોટી ગુણાદિત્યાનંદ સ્વામી કે એમ નથી ઓળખાઈ જતી આપણે જેમ બોલી જઈએ છીએ એમ પુરુષોત્તમ નારાયણ ઓળખાઈ જાય એવા નથી આવા અનંત મહિમાને વિચારવાથી પછી મહારાજની મોટપ બહુ જણાય જેનું અચ્યુત અને શ્રીહરિ નામ છે તેમના ચરિત્રને ગુણ અપાર છે કાળ માયા પુરુષ મહતત્ત્વ આદિ ચોવીસ તત્વ અને વિરાટ

ઉપમા દેવે કો કો નાહી ઉપમા દેવે કો અપાર મહીમાજુ તઈ અપાર મહિમા જોગત રહિ એ ભગવાનનું જેવું સ્વરૂપ છે કોઈને ઉપમા ના આપી શકાય ભગવાનનું સ્વરૂપ આવું છે આપણે કહીએ ને કે મહારાજના કમળ સરખા નેણ છે ખરેખર એ તો એક ખાલી આપણને સમજાવવા પૂરતું છે કંઈક કમળની ઉપમા ભગવાનની આંખોને ન દેવાય ગુલાબની પાંખડી જેવા ભગવાનના ચરણ છે કારણ કે આ લોકના વ્યક્તિએ ગુલાબની પાંખડીથી વધારે કોમળ કે સારી વસ્તુ જોઈ જ નથી એટલે એ સમજાવવા માટે છે નહીં તો ભગવાન એટલે વંદુ સહજા રસરૂપ અનુપમ અનુપમ છે અનુપમ એટલે એને કોઈની ઉપમા સંભવે નહીં કોઈની ઉપમા ના સંભવે સમજાવવા માટે કેવી પડે ઉપમા આ લોકની કારણ કે આ લોકના માણસને ફિટ કરવા માટે ભેજામાં આ લોકની ઉપમા દેવી પડે આંખ જેમ આ પાપન જેમ આંખની રક્ષા કરે છે આવા પાપનને આંખને એમ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે આવી ઉપમા ભગવાનને દેવાય નહીં પણ આ લોકની અંદર વ્યક્તિને સમજાવવા માટે શાસ્ત્રકારો ઋષિ મુનિઓ સંતો આવી ઉપમાઓ આપે છે પણ ભગવાન તો એવા છે એના સ્વરૂપ એનો સ્વભાવ ભગવાનનો સ્વભાવ ભગવાનના ગુણ ભગવાનના ઐશ્વર્ય એની કોઈ સાથે તુલના થાય એવી નથી પંચાળાના ચોથા વચનામૃત એને વાંચવું મહારાજ કે ભગવાનનો જેવો ગંધ છે એવો આ બ્રહ્માંડમાં કોઈનો ગંધ નથી ભગવાનનું જેવું રૂપ છે એવું આ બ્રહ્માંડમાં નહીં અનંત કોટી બ્રહ્માંડોમાં કોઈનું રૂપ નથી ભગવાનના જેવા ગુણ છે એવા સૃષ્ટિના સર્જનમાં કોઈની પાસે એવા ગુણ નથી એ ભગવાન જેવા તો એક ભગવાન જ છે એના જેવો થવાને કોઈ સમર્થ નથી લોયાનું તેરમું નારાયણ જેવા તો એક નારાયણ જ છે એ નારાયણને લઈને અનંતને ભગવાન કહેવાય પણ એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ અક્ષરને પણ ભગવાન ના કહેવાય તો બીજાની વાત જ ક્યાં રહી લોયાનું તેરમું એવો અપાર મહિમાએ પરબ્રહ્મનો છે હે મા એટલા માટે જ વેદ વેદાંતમાં પણ પરમાત્માને વારંવાર એક અને અદ્વિતીય બ્રહ્મ કહ્યા છે અને વારે વારે એમનું નિરૂપણ કર્યું છે આવા તે પરમાત્મા અત્યંત સમર્થ છે આવા જે શ્રીકૃષ્ણ ભગવાન છે તે અનેક જીવોનું કલ્યાણ કરવા માટે આ ભૂમિ ઉપર વારંવાર અવતાર ધારણ કરે છે એક વખત નહીં ભગવાન પૃથ્વી ઉપર અનંત વખત અવતારો ધારણ કરે છે એમના અવતારોને ગણવા છતાં તેનો પાર આવતો નથી એવો ભગવાનનો મહિમા છે ભગવાનના અવતારો થયા જે થશે અને જે અત્યારે છે એની ગણવાની અંદર ગમેવો કુશળ વ્યક્તિ હોય તો પણ એ ગણવાને સમર્થ થતો નથી એવું શાસ્ત્રો કે છે શ્રીમદ ભાગવતની અંદર પણ કીધું છે ભગવાનના અવતારો અસંખ્ય છે એને કોઈ ગણી શકે એમ નથી એટલા ભગવાનના અવતારો છે અને એક પણ સદ્ગુણ તેમાં ન્યૂન નથી તે પ્રભુ ક્ષર અને અક્ષરથી પણ પર છે તેમને પુરુષોત્તમ કહ્યા છે ઉત્તમ પુરુષ કયા છે આવા મહિમાયુક્ત શ્રી કૃષ્ણ ભગવાનને પરમાત્મા જાણવા આ પરમાત્માનું જ્ઞાન ભગવાન શ્રી હરિએ પોતાની માતાને દીધું ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિર્ચી શ્રી હરિચરણ સાગરના પ્રથમ પૂરમાં જીવાત્મા તથા પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કર્યું નામે અઠ્ઠાણુંમો તરંગ સમાપ્ત થયો તરંગ ઓગણસાઠ વળી શ્રીહરીએ પોતાની માતા પ્રેમવતીની આગળ પરમાત્મા સાક્ષાત પરમાત્માના પરમ જ્ઞાનની વાત ફરી આગળ કહેવા લાગ્યા હે માતા શ્રીકૃષ્ણ ભગવાને અપરિમિત બ્રહ્માંડોને સર્જવાની જ્યારે ઈચ્છા કરી હવે આખો સૃષ્ટિનો ક્રમ કહે છે મહારાજ પોતાની માતાને પરમાત્મા કેવા છે એ કહી દીધું અક્ષર બ્રહ્મ કેવું છે એ કહી દીધું હવે આખી સૃષ્ટિની રચના કહેશે કે ભગવાન પોતાના ધામમાં બિરાજમાન હતા અને ભગવાને ઈચ્છા કરી કે સૃષ્ટિ મારે કરવી છે ભગવાને આવું સંકલ્પ કર્યો અને પછી ભગવાને ધામની અંદર અક્ષર ધામની જે સભા ભરાયેલી છે મુક્તોની એની અંદર ઘણા બધા પ્રકારના મુક્તો છે ખદ્યોદથી માંડીને મહાતેજ સુધીના મુક્તોના ભેદ છે એમાં ઉત્તમ નિરકલ્પ નિશ્ચયવાળા મધ્યમ નિરકલ્પ નિશ્ચયવાળા કનિષ્નિકલ્પ નિશ્ચયવાળા ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળા મધ્યમ સવિકલ્પ નિશ્ચયવાળા અને કણિશ સવિકલ્પ નિશ્ચયવાળા આટલા પ્રકારના ભેદોવાળા મુખ તો આમ ગોળાકારે બેઠા છે મધ્યે ભગવાનનું સિંહાસન છે ભગવાને ઈચ્છા કરી કે મારે સૃષ્ટિ કરવી છે એટલે ભગવાને આમ નજર નાખી ભગવાને નજર નાખીને તે અક્ષર ધામના ખૂનામાંથી એક મુક્ત સૌથી લોઅર લેવલનો આ શ્રેષ્ઠ નહીં સૌથી લાસ્ટ લેવલનો જે મુક્ત હતો ને એ મુક્ત એ ભગવાનના એ સંકેતને એ સમજી ગયો તો આપણને થાય પેલા ઉત્તમ બીજા કેમ ના સમજ્યા ને એ તો છેલ્લો સમજ્યો એને રાગ હતો કંઈક આમાં એ બધું વર્ણન નથી પણ શાસ્ત્રો વચનામૃત ગોપાળન સ્વાયની વાતો બધે છે એમને કંઈક થોડો ઘણો સવિકલ્પ રાગ હતો ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા ઊભા ના થયા એ તો મહારાજની સામું જોઈને બેઠા જ રહ્યા પણ આમને કાંઈક હતો ને એ ઊભા થયા એ પુરુષ રૂપે થઈ ત્યારે તેમને અનુપમ અક્ષર પુરુષ રૂપે કરીને પોતાની શક્તિ જે મૂળ માયા તેની સામે દ્રષ્ટિ કરીને જોયું પછીથી ભગવાનની દ્રષ્ટિ દ્વારા જે અક્ષરધામનો જે મુક્ત ઊભો થયો એને જે મૂળ માયા ભગવાનની જે મૂળ પ્રકૃતિ એની સામે દ્રષ્ટિ કરી એ જોડેલાનું નામ પડ્યું પ્રકૃતિ પુરુષ પેલો પુરુષ અને ઓલી પ્રકૃતિ એનું નામ પડ્યું પ્રકૃતિ પુરુષ ત્યારે જેને વેદ અને પુરાણોમાં મૂળ પ્રકૃતિ કહે છે તે મૂળ માએ અક્ષર પુરુષની દ્રષ્ટિ દ્વારા ગર્ભને ધારણ કર્યો એ પુરુષ અને પેલી પ્રકૃતિ બેનો યોગ થયો ને એટલે દ્રષ્ટિ દ્વારા આ મનુષ્યની જેમ સૃષ્ટિ છે એમ એ સૃષ્ટિ નથી એ તો બહુ દિવ્ય સૃષ્ટિ છે એટલે ન્યા દ્રષ્ટિ દ્વારા ગર્ભને ધારણ કર્યો અને મૂળ પ્રકૃતિમાંથી પછી કરોડોની સંખ્યાની અંદર જોડલાઓ પ્રગટ થયા બે બે પ્રધાન પુરુષ પ્રધાન પુરુષ પ્રધાન પુરુષ પ્રધાન એટલે પ્રકૃતિનું જ સ્વરૂપ છે એ માયાનું સ્વરૂપ છે અને પાછો પુરુષ એવા ઇન્ફિનિટિવ જોડલાઓ અનંત જોડલાઓ પ્રગટ થયા એ પ્રકૃતિ પુરુષમાંથી પછીથી એ પુરુષોત્તમ નારાયણ એવા વાસુદેવ ભગવાને અક્ષર પુરુષ રૂપે કરીને અપરિમિત પ્રધાન પુરુષ ઉપર દ્રષ્ટિ કરી એવા કોટી જે પ્રધાન પુરુષો પ્રગટ થયા હતા ને ભગવાને ઓલો અક્ષરધામનો જે મુક્ત પુરુષ રૂપે જે ઊભો થયો તો એ પુરુષ રૂપે એમાં ભગવાને એના દ્વારા એટલે કે પુરુષે જ એ આનંદ કોટી પ્રધાન પુરુષો ઉપર આમ દ્રષ્ટિ કરી અને સંકલ્પ શું કર્યો બ્રહ્માંડ કરવું છે સૃષ્ટિ કરવી છે ભગવાને સંકલ્પ કર્યો અક્ષરધામનો મુક્ત ઊભો થયો એ મુક્ત એ પાછી આગળ દ્રષ્ટિ કરી તો અનંત પેલા પેર હતી પ્રધાનને પુરુષ પ્રધાનને પુરુષ સ્ત્રી પુરુષની જે પેરો હતી એ પેરોનું પછી કામ આગળ ચાલુ થયું હવે એમાંથી એકની વાત અહીં મહારાજ કરે છે એ પ્રધાન પુરુષ ઉપર દ્રષ્ટિ કરી તેનાથી બ્રહ્માંડના કારણ તત્વોની ઉત્પત્તિ થઈ આ રીતે પરમાત્મા શ્રીએ ઈચ્છા કરી તેથી બ્રહ્માંડોના ચોવીસ તત્વોના સર્ગની ઉત્પત્તિ થઈ તે સમયે પ્રધાન પુરુષે તે તત્વસર્ગ દ્વારા કોટાની કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ કરી હે માતા ઉત્પન્ન થયેલા તે અનંત કોટી બ્રહ્માંડોમાંથી હવે હું એક બ્રહ્માંડની ઉત્પત્તિનો અનુક્રમ તમને વિવેકથી વ્યવસ્થિત રીતે કહું છું તેનો જેમ છે તેમ વિસ્તાર કરીને કહેવા માટે કોઈ સમર્થ નથી હવે એક બ્રહ્માંડ કેવી રીતે ઉત્પન્ન થાય છે એક પ્રધાન પુરુષ દ્વારા કેટલું કાર્ય થાય છે એ મહારાજ કે મા હું તમને કહું છું બીજે અનંત જગ્યાએ તમારે એવી રીતે સમજી લેવું અને આ કાર્યને મારા સિવાય કોઈ જાણવાને સમર્થ નથી આવું ભગવાન શ્રીહરિ પોતાની માતાને કહે છે ગઢડા પ્રથમ પ્રકરણનું બારમું ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રેસઠમું આ બે વચનામૃત તત્વજ્ઞાનના બીજા ઘણી બધી જગ્યાએ છે પણ આ બેમાં આ જ વાતો મહારાજે આવીને આવી બેઠી ત્યાં કીધેલી છે કે જે વચનામૃત વાંચતા લગભગ નવ્વાણું ટકા હરિભક્તો સૂઈ જતા હોય ઊંઘ ન આવતી હોય તો ગઢડા પ્રથમનું બારમું વાંચો એટલે અડધે પહોંચો ત્યાં નાઇન્ટી નાઇન પરસન્ટ નિંદ્રાદેવી તમારી સેવામાં આવે અને અત્યારે પણ જો હું સતત આવું કાંઈ બીજું બોલું નહીં વાંચતો જાઉં તો ચોક્કસ નિંદ્રાદેવી તમારી સેવામાં આવીને ઊભી રહે ખરી એ વાત નક્કી છે કારણ કે આ વાતને સમજાવવા અને સમજવા માટે કોઈ સમર્થ નથી પરંતુ આ માયાના કાર્યને જો આપણે સમજી જઈએ પુરુષોત્તમ નારાયણના સૃષ્ટિના કાર્યને જો આપણે થોડી ઘણી પણ બુદ્ધિ મહારાજે આપી છે તેમની કૃપાથી સમજી લઈએ ને અને એને જો રોજ વિચાર્યા કરીએ ને તો જગતમાં હેત ઓછું થશે હેત ઓછું થશે બીજું હેત ઓછું થવા પાછળનું કારણ એ છે કે ભગવાનની મોટપ બહુ જનાશયક આવા મોટા મહારાજ મને મળ્યા છે હવે આ પ્રધાન પુરુષની કેટલી જોડો થઈ કેટલી જોડ છે અનંત ખાલી એક વચ્ચે વાત હું ખાલી તમને સંભળાવું છું આ તરંગમાં નથી પણ હું તમને સંભળાવું છું શ્રીમદ્ ભાગવતના દસમા સ્કંદના આડત્રીસમાં અધ્યાયના બત્રીસમાં શ્લોકમાં જે વાત છે એ હું તમને સંભળાવું છું એનું એ શ્લોકનું ભાષાંતર સંભળાવું છું અક્રૂરજી જ્યારે વ્રજમાં જાય છે ત્યારે સુખદેવજી મહારાજ જે વાત કરે છે પરીક્ષિતને એ વાત છે એ હું સંભળાવું છું જગતના પતિ એવા આદિ પ્રધાન પુરુષ જગતના પતિ કોણ પ્રધાન પુરુષ કારણ કે હમણાં પ્રધાન પુરુષમાંથી આખું બ્રહ્માંડ થશે એ મહારાજ હમણાં પોતાની માતાને કહેશે એટલે જગતના પતિ કોણ થયા પ્રધાન પુરુષ હવે એ પ્રધાન પુરુષ પોતે પોતાના અંશમાંથી બળરામ અને શ્રીકૃષ્ણ રૂપે જગતનો ભાર ઉતારવા અવતીર્ણ થયા છે થોડા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના આડત્રીસમાં અધ્યાયના બત્રીસના શ્લોકમાં સુખદેવજી મહારાજ એમ કે છે કે જગતના પતિ એવા આદિ પ્રધાન પુરુષ પ્રધાન પુરુષ કેટલા છે અનંત એવા એક પ્રધાન પુરુષ જે આ બ્રહ્માંડના જે પ્રધાન પુરુષ હોય આનું કનેક્શન આ બ્રહ્માંડનું જે પ્રધાન પુરુષ સાથે હશે એ પ્રધાન પુરુષ એ પ્રધાન પુરુષ પોતે પોતાના અંશમાંથી પોતે પોતાના અંશમાંથી બળરામ અને શ્રીકૃષ્ણ રૂપે જગતનો ભાર ઉતારવા અવતીર્ણ ન થયા વિચારો તો ખરાક શ્રીજી મહારાજ ક્યાં અને બીજું બધું હરખું કરવું એ ક્યાં કેવા મોટા મહારાજ અનંદ કોટી પ્રધાન પુરુષો એમાંના એક પ્રધાન પુરુષ અને એમાંથી થયેલા અંશો એ અવતારો મહારાજ એટલે આપણને મધ્યના તેરમાં એમ કીધું કે આ વાત કહેતા બીક લાગે છે હું જાણીએ આ વાત કદાચ કોઈને અવડી પડે મહારાજ કે આ વાત સભામાં ખુલ્લી કયા વિના ચાલે એવું નથી ન કહીએ તો કોઈને ખબર પણ ન પડે મહારાજ કે શાસ્ત્રમાં મળતી આવે છે અમે અનુભવે કરીને સિદ્ધ કરી છે પણ મહારાજ કે સભામાં કર્યા જેવી નથી તોય કરીએ છીએ કોકને સમજાઈ જાય આ વાત અને પછી મહારાજે કહ્યું તેજને વિશે જે મૂર્તિ છે એ આ પ્રત્યક્ષ મહારાજ છે એટલે મહારાજ અંત્યના આડત્રીસમાં કહે છે સર્વ અવતારના અવતારી તમારે સર્વને નયન ગોચર વર્તે છે એ છે આમ તો જુઓ ને તો સર્વ અવતારના જે અવતારીઓ છે ને એ અવતારીના પણ અવતારી ભગવાન સ્વામિનારાયણ છે શાસ્ત્રોના પ્રમાણોથી જો વિચારીએ ને તો વિરાટ નારાયણમાંથી જ બધા અવતારો થાય છે મધ્યનું એકત્રીસમું વચનાવૃત શાસ્ત્રમાં તો પુરુષને જ પુરુષોત્તમ કીધા છે હવે આ પ્રધાન પુરુષ છે એ પ્રધાન પુરુષનું જ વર્ણન શાસ્ત્રમાં હોય એને જ પુરુષોત્તમ તરીકે નિરૂપ્યા હોય ક્યાં સુધી પહોંચ્યું શાસ્ત્ર પ્રધાન પુરુષ સુધી અને શ્રીજી મહારાજ ઠેક અક્ષરધામના તખતથી વાતો કરે છે એટલે મહારાજ કહે છે કે આ વાતને જાણવાને માટે મારા સિવાય બીજો કોઈ સમર્થ નથી કારણ કે આને શ્રીજી મહારાજ એક જ જાણે છે બીજો કોઈ જાણતો નથી જે જેની ઉપર છે ને એને એના ઉપરની ખબર જ નથી બ્રહ્માજી છે ને તો એને વિરાટની જ ઉપાસના છે એટલે જ વારે વારે એમને પ્રગટ થવું પડે ને પાછું લીન થવું પડે

એની બહુ મોટી અસીમ કૃપા છે એ વાતને જેવી છે સમજાવે એવા સદગુરુ એને કૃપાએ કરીને મનન તમને દીધા એ પણ આપણી પુરુષોત્તમ નારાયણની મોટી કૃપા છે માટે હે માતા હવે એ બ્રહ્માંડની ઉત્પત્તિ સંક્ષેપે કરીને તમને કહું છું બહુ ટૂંકમાં કહું છું સાંભળો પ્રધાનનો અધિષ્ઠાતા મહાપુરુષ કહેવાય છે પેલા પ્રધાન પુરુષ છે ને એમાં પ્રધાન એટલે સ્ત્રી પ્રકૃતિ એનો નિયામક એ પેલો મહાપુરુષ એની જોડે જે પેરમાં છે પુરુષ કહેવાય છે ઉદાર એવા તે પુરુષે જ્યારે સૃષ્ટિ સર્જનની ઈચ્છાથી પ્રધાન સામે દ્રષ્ટિ કરી ત્યારે પ્રધાન રૂપ જે પ્રકૃતિ તેનાથી જગતના અંકુરરૂપ ત્રિગુણ ની ઉત્પત્તિ થઈ એટલે કે રજોગુણ તમોગુણ અને સત્વગુણની ઉત્પત્તિ થઈ એ પ્રધાન ને પુરુષ છે એમાંથી પુરુષે જ્યારે પ્રધાન સામે દ્રષ્ટિ કરી ત્યારે આ ત્રણ ગુણોની ઉત્પત્તિ થઈ એ પ્રધાનના આવરણયુક્ત ત્રિગુણાત્મક માયામાંથી મહત્ત્વ ઉત્પન્ન થયું અને જેમ ત્રિગુણાત્મક માયાને પ્રધાન પુરુષનું આવરણ છે તેમજ મહત્તત્વને માયાનું આવરણ છે તે પછી ભગવાન વાસુદેવની ઈચ્છાથી તે મહત્ત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો સાંભળજો આવે એ સાત્વિક રાજસ અને તામસ આવા ત્રણ પ્રકારનો જે અહંકાર ઉપજ્યો તેને યથાર્થ રૂપમાં કહું છું થોડી ગહન ભાષા છે થોડી નિરસ પણ આ વાત લાગે પરંતુ સમજવા જેવી છે થોડી ક્રમથી સમજો મહારાજ અક્ષરધામના મુક્તો એમાંનો કનિષ્ઠ મુક્ત એ પ્રકૃતિ સાથે જોડાયો એ પ્રકૃતિ પુરુષ એમાંથી અનંત કોટી પ્રધાન પુરુષો એમાંના એક પ્રધાન પુરુષમાંથી ત્રણ ગુણોની ઉત્પત્તિ મહતત્ત્વની ઉત્પત્તિ એ મહતત્ત્વમાંથી ત્રણ પ્રકારના અહંકારની ઉત્પત્તિ રાજસ સાત્વિક અને તામસ હવે એ મહત્ત્વના ઉપર પ્રધાનનું આવરણ હોય તેમાં ત્રિવિદી અહંકાર ઉપર મહત્ત્વનું આવરણ રહે છે પછી એ મહત્ત્વના આવરણવાળા તામસ અહંકારથી વાસુદેવ ભગવાનની ઈચ્છાથી તત્કાળ શબ્દની ઉત્પત્તિ થઈ સૌથી પહેલાં શબ્દની ઉત્પત્તિ થઈ અને એ શબ્દમાંથી આકાશ ઉત્પન્ન થયો તામસ અહંકાર જે છે એ તામસ અહંકારમાંથી પાંચ ભૂત અને પંચ વિષય તન માત્રા આ પ્રગટ થશે એનું જ અહીં વર્ણન આવશે પણ ભાષા થોડી આમ વિચિત્ર ભાષા આવશે પણ આમ તમે સહજ ભાષામાં સમજો તો તામસ અહંકારમાંથી પૃથ્વી જળ તેજ વાયુને આકાશ શબ્દ સ્પર્શ રૂપરસ અને ગંધ આ દસની ઉત્પત્તિ તામસ અહંકારમાંથી છે એનું વર્ણન મહારાજ પોતાની માતા આગળ કરે છે એ આકાશને શબ્દ તન્માત્રા વિષય છે આકાશ અહંકારથી આવૃત્ત છે જેથી શબ્દ તન્માત્રા કઈ છે એવા આકાશમાંથી સ્પર્શ ઉપજ્યો સ્પર્શમાંથી સ્પર્શ તન્માત્રાવાળો વાયુ ઉત્પન્ન થયો એમ સમજવું અને આકાશ તત્વથી આવૃત એવો જે વાયુ તેનાથી રૂપ ઉત્પન્ન થયું તે રૂપમાંથી તેજ ઉપજ્યું તે તેજ કેવું છે તો રૂપ રૂપ તનમાત્રા છે અને તેજ વાયુથી આવૃત્ત રહે છે તે તેજમાંથી રસ ઉત્પન્ન થયો અને રસમાંથી જળ ઉત્પન્ન થયું જળ કેવું છે તો તે રસ તનમાત્રાવાળું જળ તેજથી આવૃત્ત છે તે જળમાંથી ગંધ ઉત્પન્ન થયો ગંધમાં ગંધમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ ગંધ તનમાત્રાવાળી પૃથ્વી જળથી આવૃત્ત છે એવી વિશેષ નામવાળી પૃથ્વીને ભૂમિ પણ કહે છે આ રીતે હે માતા આ પ્રકરણમાં વાયુ તેજ જળ અને પૃથ્વી જેને પંચ મહાભૂત આવા નામથી ઓળખાય છે શબ્દ સ્પર્શ આ પંચ માત્ર આવા શબ્દથી કહેવાય છે આ તામસ અહંકારમાંથી પ્રગટ થયું પ્રકૃતિ પુરુષ અનંત કોટી પ્રધાન પુરુષ પ્રધાન પુરુષમાંથી મહત્વ મહત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર એમાંથી તામસ અહંકારમાંથી આ પ્રગટ થયું આવે રાજસ અહંકાર રાજસ અહંકારમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો પ્રાણ અને બુદ્ધિ આટલી વસ્તુ પ્રગટ થઈ હે માતા પાંચ જ્ઞાન ક્ષોત્ર કાન ત્વચા ચામડી ચક્ષુ એટલે આંખો રસના એટલે જીભ જ્ઞાન આ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો કહેવાય છે પાંચ કર્મ ઇન્દ્રિય આપણા શરીરનો પરિચય છે જાણી લો ઘણી વખત તો આપણને ખબર ન હોય કે આપણે કયા ચોવીસ તત્વો વચ્ચે બેઠા છીએ વાક વાની પાણી હાથ પાદ એટલે પગ ઉપસ્થ એટલે શિષ્ણ દ્વાર પાયુ એટલે ગુદા આ પાંચેય કર્મ ઇન્દ્રિયો કહેવાય છે આ પાંચેય કર્મ ઇન્દ્રિયોની સર્વક્રિયા ભિન્ન ભિન્ન રહી છે પાંચે જ્ઞાન ઇન્દ્રિયો અને પાંચે કર્મ ઇન્દ્રિયોને બાહ્યકરણ કહેવાય છે બાહ્યકરણ એટલે બહારની વસ્તુને અંદર લઈ જાય છે આ દસે દસ એવી છે મન બુદ્ધિ ને અહંકાર આ ચારને અંતઃકરણ કહેવાય છે સાત્વિકી અહંકારથી આટલું રાજસમાંથી પ્રગટ થયું હવે સાત્વિકી અહંકાર સાત્વિક અહંકારમાંથી દસ ઇન્દ્રિયોને ચાર અંતકરણના ચૌદ દેવતાઓ ઉપજે છે આ દરેક ઇન્દ્રિયોમાં દેવતા જ આપણે કંઈ ને ઇન્દ્રિયોના દેવતા ઉઠી ગયા છે ઘણાને હંભળાય નહીં કાને ઘણાને આંખે દેખાય નહીં આપણે શું કહીએ આંખના દેવતા ઊઠી ગયા છે કાનના દેવતા ઊઠી ગયા છે ઉઠી જાય પછી એવું થાય ને પછી પગ લડથડવા લાગે કારણ કે પગના દેવતા ઊઠી જાય એટલે દેવતા ઉઠે ત્યારે એ થાય પણ કયા કયા દેવતા બેઠા છે તો સાંભળો મન સાત્વિક અહંકારથી ઉત્પન્ન થયું છે ચૌદ દેવતાઓના નામ કહું છું ક્ષોત્ર ઇન્દ્રિયના દેવ દીકપાલ છે કાનના દેવતાઓ દીકપાલ ત્વચાના દેવ વાયુ ચક્ષુના દેવ સૂર્ય જીહવાના દેવ વરુણ નાસિકાના દેવ અશ્વિની કુમાર હા ઘણાના અશ્વિનીકુમાર રજા પર હોય ખબર જ ના પડે કે કેવી ગંધ આવે છે કે મને ગંધ કેવી નહીં ખબર પડે ઘણાના વરુણ દેવતા ના હોય તેને જીભ પર મૂકે તો ખબર ના હોય ઘણા કાનના દેવતા ઉઠી ગયા હોય પાંચ વખત બોલાવો તોય ખબર ના પડે વાણીના દેવ અગ્નિ છે એટલે આપણે એનો દોષ નહીં લેવાનો પણ વિચારવાનો દેવતા રજા પર છે દેવતા રજા પર છે હોલિડે એવું થાય ઘણા ધ્યાન બેરા હોય જાની જોઈને દેવતાને મોકલી દે આપણે આવું ના હોય ને પાસે જાણી જોઈને દેવતાઓ મોકલી દે પછી કે મેં તો સાંભળ્યું જ નહોતું ઓલા ભાઈ તું જતો તને બીજું સાંભળાય છે ના કેમ ના સાંભળાયું એને જાણી જોઈને દેવતા ઉઠાડ્યા હોય પણ આ બધા દેવતાઓ છે જીહવાના દેવ વરુણ છે નાસિકાના દેવ અશ્વિની કુમાર છે હા ખાસ તો ઊંઘતો હોય ને ત્યારે માણસ નહીં બોલે તમે જોજો ઊંઘ તો એને જગાડજો એમાંય નાના છોકરાઓને તો ખાસ એટલે કે આપણે એક કહેવત પડી ગઈ કે ઊંઘ તો બોલે પણ જાગતો ના બોલે જાગતો હોય ને એ ના બોલે કોઈ દે નાસિકાના દેવ અશ્વિની કુમાર વાણીના દેવ અગ્નિ છે હાથના દેવ ઇન્દ્ર છે પગના દેવ વિષ્ણુ છે શિષ્ણના દેવ પ્રજાપતિ છે ગુદાના દેવ મિત્ર છે મનના દેવ ચંદ્ર છે ને બુદ્ધિના દેવ બ્રહ્મા કહેવાય છે દેવ વાસુદેવ છે અહંકારના દેવ રુદ્ર છે આ દેવ ઉપર જે મહત્વવાદી તત્વ કયા ઇન્દ્રિયો અંતકર ને તેના દેવતા કયા એ બધા પરમાત્મા શ્રીહરિ સિવાય પોતાનું કાંઈ પણ કાર્ય કરવા સમર્થ નથી બહુ તાકાતવાળા છે પણ પુરુષોત્તમ નારાયણ વિના કશું કરવાનું સમર્થ નથી આ ટ્યુબલાઇટમાં બહુ તાકાત છે પણ ઇલેક્ટ્રિસિટી વિના શું કરે આ માઇકમાં ઘણી તાકાત છે પણ ઇલેક્ટ્રિસિટી વિના શું કરે આ કેમેરામાં ઘણી તાકાત છે પણ ઇલેક્ટ્રિસિટી વિના શું કરે આ ઇન્ટરનેટમાં ઘણી તાકાત છે ઘેર ઘેર પહોંચી જાય મહારાજને સંતોને લઈને પણ ઇલેક્ટ્રિસિટી વિના શું કરે એમ આ બધાએ બહુ તાકાતવાળા છે પણ ઇલેક્ટ્રિસિટી પુરુષોત્તમ નારાયણ છે એ ના હોય આનાથી કાંઈ ના થાય ભગવાન વાસુદેવની ઈચ્છાથી ઇન્દ્રિયો અંતકરણ દેવતા તનમાત્રા મહાભૂતા બધા પોતપોતાના અંશથી એકત્ર ભેડા મળે આ બધું પછી ટોળું આખું ભેડું થયું ચોવીસ તત્વોનું બધાએ ભેળા મળીને વિરાટ દેહની રચના કરી વિરાટ દેહ આખું બ્રહ્માંડ એ વિરાટ દેહની રચના કરી એમાં આત્મા પણ એ પ્રવેશ કર્યો એમાં આત્માએ પણ પ્રવેશ કર્યો એ વિરાટનું જે આખું શરીર બન્યું ને એમાં આત્માએ પ્રવેશ કર્યો મધ્યનું એકત્રીસમું ધ્યાનથી વાંચજો એમાં બધું છે જેને વૈરાજ પુરુષ કહેવાય છે તે વિરાટ પુરુષને ઈશ્વર નામે પણ કહેવાય છે તેના અંગોમાંથી પાણી ઉત્પન્ન થયું થયું એ એ વિરાટ પુરુષના શરીરમાંથી પાણી ઉત્પન્ન પાણીમાં કર્યું એનાથી એ નારાયણ આવા નામથી કહેવાયા એ પાણીમાં શયન કર્યું એટલે નારાયણ કહેવાયા કારણ કે જેવું કાર્ય હોય તેવું નામ કહેવાય છે આવી રીતની સૃષ્ટિનો ક્રમ થયો વૈરાજ પુરુષની ઉત્પત્તિ સુધીની કથા મહારાજે પોતાની માતાને સંભળાવી છે નારાયણ શા માટે કહેવાય એ વાત કીધી છે પોતાનો એના શરીરમાં આત્મા વૈરાજ પુરુષનો હતો પરંતુ એ હલવા ચલવા સમર્થ થયો નથી મધ્યના એકત્રીસ માં કે છે કે જ્યારે ભગવાન પુરુષો તમે અક્ષર ધામાધિપતિએ એના વિશે પાછો પ્રવેશ કર્યો ત્યારે ઊઠવા સમર્થ થયું આવે વૈરાજ પુરુષની નાભીમાંથી બ્રહ્મા થશે એ એ ભાલમાંથી હૃદયમાંથી વિષ્ણુ આખી સૃષ્ટિનો ક્રમ છે મહારાજ પોતાની માતાને સંભળાવશે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચર સાગરના પ્રથમ પૂરમાં બ્રહ્માંડની ઉત્પત્તિનું વર્ણન કર્યું એ નામે ઓગણસાઠ તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રી